care about his gender. He added both things to them and the women. Then, Associate Sponsor Ultratech Cement. પડગા આખા રાજ્યમાં પડ્યા છે. અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં પ્રશાસન દ્વારા ફાયર એનઓસીથી લઈને ગેરકાયદે બાંધકામને લઈને તપાસ હાથ ધરાઈ છે. જે જગ્યાએ નિયમોનું ઉલ્લંઘન દેખાય તે તમામ જગ્યાઓને સીલ કરવા સુધીની કાર્યવાહી થઈ છે. જો રાજકોટ કાંડના રાજ્યભરમાં પડગા. અગ્નિકાંડના રાજ્યભરમાં પડઘા. સ્થાનિક પ્રશાસનનું ચેકિંગ. નિયમ તોડ્યા તો ગયા સમજો. એવું લાગી રહ્યું છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર અને સ્થાનિક પ્રશાસન એટલી હદે દબાણમાં છે કે હવે ઠેર ઠેર પ્રશાસન દ્વારા ફાયર એનઓસીની તપાસ થઈ રહી છે. સ્થિતિ એવી છે કે જે કોઈ જગ્યાએ ફાયર એનઓસી ન લેવાયું હોય કે પછી ગેરકાયદે શેડ કે બાંધકામ હોય તેવી તમામ જગ્યાઓને સીલ કરવામાં આવી રહી છે. અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં છેલ્લા 3 દિવસથી સતત આ કાર્યવાહી હાથ ધરાઈ છે. મોરબીમાં પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરાઈ, જેમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગરની ખાનગી હોસ્પિટલ્સ અને લેબોરેટરીને સીલ કરવામાં આવી. ઓમ ENT હોસ્પિટલ અને ABO પેથોલોજી લેબોરેટરી પર એક્શન લેવાયા હતા. નગરપાલિકા અને વહીવટીતંત્રએ 25 જેટલી હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ફાયર એનઓસીના અભાવે અન્ય હોસ્પિટલમાં ઓપીડી પણ બંધ કરવામાં આવ્યું હતું. સાંભળો શું કહી રહ્યા છે અધિકારી. મોરબી નગરપાલિકા અને કલેક્ટર કચેરીના સંયુક્ત ઉપક્રમે આપણે એક જે ટીમ બનાવેલી હતી એ ટીમ દ્વારા કાલથી હોસ્પિટલની ચકાસણી ચાલુ કરેલી હતી. આજરોજ 25 જેવી હોસ્પિટલ આપણે ચેક કરેલી છે અને જેમાં 30 જણાતા હોસ્પિટલ આપણે સીલ કરવાની કાર્યવાહી અને હોસ્પિટલ બંધ કરવાની કાર્યવાહી પણ કરેલ છે. આજે જે આપણે જોઈએ તો હોમ હોસ્પિટલ ખાનના ગળાની હોસ્પિટલ છે એને સંપૂર્ણપણે બંધ કરેલ છે. સાથે સાથે ABO પેથોલોજી લેબોરેટરી છે એને પણ સંપૂર્ણ બંધ કરેલ છે. અમૃતમ હોસ્પિટલ અને જે પરમેશ્વર પ્લાઝા છે ડૉક્ટર્સ, એમાં ઘણા બધા ડૉક્ટર્સ આવેલા છે, એમને આપણે ઓપીડી બંધ કરાવેલી છે હાલ પૂરતી. અને જ્યાં સુધી IPD પેશન્ટ દાખલ છે ત્યાં સુધી ચાલુ રાખવાની રહેશે અને પછી એ બંધ કરવામાં આવશે. આ તરફ અમરેલીના બગસરા નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા પણ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. બગસરા શહેરના મહાવીર કોમ્પ્લેક્સમાં એક સાથે એક બે નહીં પણ 90 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી. મહાવીર કોમ્પ્લેક્સમાં ફાયર સુવિધાનો અભાવ હોવાથી તંત્ર દ્વારા તેને સીલ કરાયું છે. અહીં મહત્વનું છે કે 1 વર્ષ પહેલાં જ નગરપાલિકાએ ફાયર સુવિધા ઉપલબ્ધ કરાવવાની વાત કરી હતી. અત્યાર સુધી આ બાબતે ધ્યાન ન અપાતા કાર્યવાહી કરવામાં આવી અને આખા કોમ્પ્લેક્સની દુકાનોને સીલ કરવામાં આવી છે. જોકે જ્યારે કાર્યવાહી કરવામાં આવી ત્યારે સ્વાભાવિક તમામ લોકો આસપાસના એકત્ર થઈ ગયા હતા અને વેપારીઓએ રીતસરનો હોબાળો મચાવ્યો હતો. જોકે તમામને સમજાવવામાં આવ્યા અને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. રાજકોટની ઘટના બાદ હવે જ્યારે ઠેર ઠેર તપાસ થઈ રહી છે ત્યારે અનેક સવાલ ઊભા થવા પણ સ્વાભાવિક છે. સવાલ એમ છે કે કેમ રેગ્યુલર ચેકિંગ નથી થતું? શું પ્રશાસન રાજકોટ જેવી ઘટનાની રાહ જોતું હતું? સામાન્ય દિવસોમાં થતું કામ કેમ નથી કરાતું? આટલી બેદરકારી પ્રશાસનની કેમ? અન્ય કોઈ જગ્યાએ દુર્ઘટના ઘટે તો શું હવે સમયાંતરે આ ચેકિંગ થશે કે પછી મીડિયામાં મુદ્દો ગાજે ત્યાં સુધી જ કાર્યવાહી? આ સવાલો સીધે સીધા લોકોની સુરક્ષા સાથે જોડાયેલા છે. કોઈ પણ સ્થિતિમાં આ પ્રકારની બેદરકારી ન ચલાવી શકાય, કારણ કે સીધો મતલબ છે કે રાજકોટમાં ઘટના ઘટી એટલે આપ કાર્યવાહી કરી રહ્યા છો. આમાં સામાન્ય માણસની સુરક્ષાનું શું? જોકે સારી બાબત હવે એ છે કે રાજકોટની ઘટના બાદ લોકો પ્રશાસનના ભરોસે નથી બેઠા પણ પોતે જ જાગૃત થયા છે. અને એ જ કારણ છે કે ફાયરના સાધનો અને કીટના વેચાણમાં પુષ્કળ વધારો થયો છે. જાગૃત બનેલા નાગરિકો હવે ફાયર સુવિધાની દરકાર કરતા શરૂ થઈ ગયા છે. હવે લોકોને લાગે છે કે આ બધું કેટલું મહત્વનું છે.
કારણ કે સમસ્યા ક્યારેય દરવાજો ખખડાવીને તો નથી આવતી, અને એટલે જ હવે ફાયર સેફટીના સાધનોનું પણ ભરપૂર વેચાણ થઈ રહ્યું છે. સાંભળો શું કહી રહ્યા છે વેપારી. જે ફાયર એક્સ્ટિંગ્યુશરની જે રિક્વાયરમેન્ટ પણ 40-50% નો ઉછાળો આવી રહ્યો છે, અને જુદા જુદા સેક્ટરમાં જેમ કે સ્કૂલમાં 40-50%, જો હોસ્પિટલમાં 30-40%, હોસ્પિટલમાં 20-30% રિક્વાયરમેન્ટમાં, અને જુદા જુદા સેક્ટરમાં જુદી જુદી રિક્વાયરમેન્ટમાં વધારો આવ્યો છે. પણ બેઝિકલી જોતા જે ફાયર એક્સ્ટિંગ્યુશર છે એ જે આપણે ઇનિશિયલ ફાયર માટે બહુ ઉપયોગી બને છે, અને જુદા જુદા ટાઈપના એક્સ્ટિંગ્યુશર યુઝ થાય છે, જેમ કે પાવડર ટાઈપ આવે છે, CO2 ટાઈપ આવે છે, ફોર્મ ટાઈપ આવે છે, વોટર ટાઈપ આવે છે, સ્પેશિયલ પર્પઝ કિચન ટાઈપના એક્સ્ટિંગ્યુશર આવે છે, પછી ઓટોમેટિક ટાઈપ ફાયર એક્સ્ટિંગ્યુશર આવે છે. બધાની એપ્લિકેશન અને જુદી જુદી છે. એની જગ્યાએ માર્કેટમાં અત્યારે જનરલી ABC અને CO2ની રિક્વાયરમેન્ટમાં ખૂબ વધારો છે. જોખમ વચ્ચે જાગૃતતા આવી છે, જે ખરેખર સરાહનીય કહી શકાય, કારણ કે આગ જેવી દુર્ઘટનાઓમાં લોકો પાસે સમય ખૂબ જ ઓછો હોય છે અને તુરંત જ આગને બુઝાવવી પડે છે. આ સ્થિતિમાં દરેક સોસાયટી, દરેક દુકાન, નાના મોટા વેપારના તમામ સ્થળોએ ફાયરના ઇક્વિપમેન્ટ હોવા એ અત્યંત આવશ્યક બાબત છે. બ્યુરો રિપોર્ટ, TV9. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.